વાપીથી થયેલ બિલ્ડરના અપહરણની ઘટનાનું જીઆઈડીસી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું. ત્રીજી તારીખે એક બિલ્ડરના અપહરણ અને ત્યારબાદ લૂંટની ઘટના બની હતી. આરોપીઓએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો હોવાનું જણાવી બિલ્ડરના છુટકારા માટે રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી અને પૈસા નહીં આપે તો નર્મદા નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. જોકે પૈસા નહીં મળતા આરોપીઓ બિલ્ડર પાસેથી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની લૂંટ કરી બિલ્ડરને અંકલેશ્વર નજીક હાઈવે પર છોડી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ભોગ બનનાર બિલ્ડરે વાપી પહોંચી ફરિયાદ દાખલ કરાવતા પોલીસે જીતુસિંહ ઉર્ફે અજય ઉર્ફે બાપુ ઉર્ફે વિક્રમસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઉર્ફે ધવલ તેમજ હીરાલાલ માંગીલાલ ઉર્ફે હીરો કુમાવત બિક્કી સુકુમાર ઘોષ વિનોદ કુમાર ચંદ્રિકા પ્રસાદ ધરીકર અને બાબુ સુકુમાર ઘોષને ઝડપી લીધા હતા. આ આરોપીઓ પાસેથી 2 એરગન લાઇટરવાળી નકલી પિસ્તોલ અન્ય ઘાતક હથિયારો અને રોકડ રકમ મળી અંદાજે 3.78 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ તમામ આરોપીઓ તેમજ ભોગ બનનારને સાથે રાખીને અપહરણ અને લૂંટની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હાલ તો વાપી જીઆઈડીસી પોસ્ટે જે કિડનેપિંગનો જે ગુનો દાખલ થયો હતો એના અનુસંધાને એમના આરોપીની પૂછપરછ કરી અને કઈ રીતના અપહરણ કરી અને કઈ રીતના એની લૂંટ ચલાવેલી એ બાબતે તપાસ દરમિયાન એમને રાજી પૂછી હતી તેઓ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા તૈયાર હોય, જેથી આજરોજ પ્રાથમિક પંચનામું કરી અને પંચો સાથે રાખી અને પાંચે આરોપીએ કઈ રીતના આનું કિડનેપ કરી અને કઈ રીતના ક્યાં લઈ ગયા એ બતાવવા માંગતા હોય એના માટે અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું શરૂઆત કરે. એ બહાનામાં એવું છે અત્યારની તપાસ દરમિયાન કે તેઓએ કીધેલું કે અહીંયા જે ફ્લેટના પૈસા 35 લાખ રૂપિયા છે એ સુરત ખાતે મારા પડ્યા છે, મારે દિલ્હી ફ્લાઇટમાં જવું છે તો ત્યાંથી તને પૈસા આપી દેજો અને મારો ડ્રાઈવર તને પાછા મૂકી જશે, એ રીતના કહી અહીંયાથી બેસાડી અને પછી લઈ ગયા. એ અત્યાર સુધીમાં 3 ગુનાની કબૂલાત આપી છે. 2 ગુના દાખલ, 1 બરોડાનો ગુનો છે, 1 આપણો પોલીસ સ્ટેશનનો છે જીઆઈડીસીનો અને બીજી વિશેષ હાલ પૂછપરછ ચાલુ. હજુ તપાસ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કોઈ કડી મળી નથી, તેમ છતાં એની ઉડાણપૂર્વક તપાસ ચાલુ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી